જામનગર રેલવે સ્ટેશનેથી આજે રાત્રે ઉત્તર પ્રદેશ જવા શ્રમિક ટ્રેન રવાના થઈ હતી। 1200 શ્રમિકોને સ્ક્રીનિંગ તથા જરૂરી ચેકઅપ પછી ટ્રેન વડે વતન રવાના કરવામાં આવ્યા હતા। ઉલ્લેખનીય છે કે જામનગરમાં ઉત્તર પ્રદેશના 2400 તથા બિહારના 1200 શ્રમિકોને વતન પહોંચાડવા રાજ્ય સરકારે રેલવેને મંજૂરી આપી છે, જે અંતર્ગત આજે પ્રથમ ટ્રેન રવાના થઈ હતી। અત્યાર સુધી ઉત્તર પ્રદેશ માટે 2 ટ્રેન અને બિહાર માટે આપણે 2 ટ્રેનનું આપણે આયોજન કરી રાખી છે। 1-2 ટ્રેનનું અમારે પાસે ટાઈમ શેડ્યુલ આવી ગયા છે, એટલે એ પ્રમાણે અમે રવાના કરી રહ્યા છીએ અને 2 ટ્રેનનો જ્યારે પણ આવશે ત્યારે લોકોને અમે સંપર્ક કરીને કરશું। અમારો આખો ટાર્ગેટ છે કે કોઈ પણ જગ્યા ઉપર જે શ્રમિકો છે એમનો ભીડ ન થાય, ગભરાય નહીં અને શાંતિથી પોતપોતાના ડેસ્ટિનેશન પોતાના વતન ઉપર પહોંચી જાય એવી અમારી છે। સૌ જાણો છો મુજબ આપણા માનનીય પ્રધાનમંત્રીશ્રીએ સમગ્ર દેશમાં જે શ્રમિકો પોતાના રાજ્યથી દૂર રહી અને અન્ય રાજ્યોમાં તેઓ સ્થિત હતા એમને પોતાના વતનમાં પોતાના ઘરે પરત પહોંચાડવાની એક બહુ મોટી મુહિમ આપણા રેલવે મંત્રાલય દ્વારા શરૂઆત કરાવી છે અને ખાસ ટ્રેનો આપણા દેશમાં બધી જગ્યાએથી અલગ અલગ રાજ્યોમાંથી એ શ્રમિકોને પોતાના સ્થાને પહોંચાડે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે આજે પહેલી ટ્રેન જામનગરના આપણા સ્ટેશનથી રાત્રે 9 વાગે રવાના થઈ અને યુપીના ગાઝીપુર એટલે યુપીના શ્રમિકોને લઈ અને અહીંથી જવાની હોય, અહીંથી જે બધા જાય છે એમનું મેડિકલ ચેકઅપ પ્રોપર રજીસ્ટ્રેશનના માધ્યમથી એમને મોકલવામાં આવે છે અને સાથે સાથે એમને કીટ પણ દેવામાં આવે છે જેમાં પાણી પીવાની વ્યવસ્થા હોય, નાસ્તો હોય, રસ્તા માટેનું ભોજન હોય, આ બધી કીટ્સ અહીંયા સ્થાનિક અમારા જિલ્લા તંત્ર દ્વારા પણ આપવામાં આવી છે, જેનાથી આપણા જે શ્રમિકો છે એ આરામથી વગર કોઈ અસુવિધાએ કોઈ હેરાન થયા વગર અથવા રસ્તામાં ક્યાંય ઉતરવાનો પણ એમનો આગ્રહ ન રહે એટલે સીધી નોનસ્ટોપ ટ્રેન એમને એમના સ્થાન સુધી એમના રાજ્યમાં અને એમના જિલ્લા સુધી પહોંચાડશે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે। Thank you.